मंदिरे जाई आव्या? हाँ, प्रसाद ले। हवे तू आराम कर, खेतरे जाईने आवू छू। जाऊ छू। भले, जल्दी आवजो। सारू। કાગળ ઉપર અંગૂઠો કરી દે. નહીં બાપુ, નહીં. જીવ જાય તો ભલે, અંગૂઠો નહીં આપું. બોલ, અંગૂઠો કરે છે કે કેમ? ના બાપુ, ના. જોઈએ તો મારો જીવ લઈ લો, પણ આ ખેતર નહીં આપો. તો તું નહીં માને એમ જ ને? સાથીઓ, બાપુ, 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 નહીં નહીં બાપુ. અને સદગતિ આપજે. મુનિમ, આનો અંગૂઠો લે લે. મણિ, ઓ મણિ, જલ્દી બહાર આવ. શું થયું? શું થયું અમને? શું થયું? કેમ કોઈ બોલતું નથી? અરે, શું થયું અમને? કાકા, કાકા બોલો ને, અમને શું થયું? શું થયું અમને? તારો મોહન આ ધરતી પર રહ્યો નથી હવે. ના, એવું કેમ? ના, આ ખોટું છે. બોલતા કેમ નથી? અરે, શું થયું તમને? શું થયું?
અરે ભગવાન શું થયું, કેવી રીતે આ થઈ ગયું? અરે જુઓ જુઓ, આપણે ઘેર દીકરાનો જન્મ થયો છે, આંખો ખોલો. અરે દીકરાનું મોઢું જોવા પણ ના રોકાયા. જુઓ, ઉઠો ઉઠો કહું છું. અરે ભગવાન, હે વિધાતા, આટલી ક્રૂર બની શકે છે તું? ના ના કાકા, ના ના, અમને કશું નથી થયું, અમને ઉઠાડો. જુઓ જુઓ જુઓ, આપણે ઘેર દીકરો જન્મ્યો છે, જુઓ. પણ નારી અરે રે, આ તો દેતી શીતળ છાય, પણ પરણે પરણે તરનો ધણી મરે. અરે રે, એને શારે દશના વાવા, શારે દશના વાવા. બસ મણી, બસ, હવે રડવાનો કોઈ અર્થ નથી. ભગવાનને ગમ્યું તે ખરું. મુખી બાપા, અમે તો નોધારા થઈ ગયા. મારું ધણી મને છોડીને ચાલ્યો ગયો. અરે મણી, તારો મોહન તો મરી ગયો, પણ સાથે તમને પણ મારતો ગયો. એટલે તમે શું કહેવા માંગો છો? કહેવા તો એ માંગુ છું કે લગ્ન વખતે તારા મોહને મારી પાસેથી 50,000 રૂપિયા ઉછીના લીધા હતા, તેની તને ખબર છે ને? ના બાપુ, મને કઈ ખબર નથી. તો તને એ પણ ખબર નહી હોય કે મોહને કહ્યું હતું કે 2 વર્ષમાં પૈસા પાછા ન આપું તો ખેતર લખી લેજો. ના બાપુ, ના બાપુ, ના, આવી તો કોઈ વાતની જ મને ખબર જ નથી. તો તને એ પણ ખબર નહી હોય કે ગઈકાલે જ 2 વર્ષ પૂરા થયા, તારા મોહને પૈસાની સગવડ ન કરી અને સામેથી જ મને ખેતર લખી આપ્યું. નહીં, આ ખોટું છે, આ ખોટું છે, ખોટું છે, ખોટું છે. હવે બૂમો પાડવાનો કોઈ અર્થ નથી. તારો મોહન તો તમને બંનેને નોધારા મૂકી દે ચાલ્યો ગયો. એટલે અમારું ખેતર તમે લઈ ગયા, એટલે તમે એમ ન માનતા કે અમે નોધારા થઈ ગયા. મારો આધાર મારો નાથુ છે, અને મારા નાથુનો આધાર હું છું. હું તે હું ક્યાં ના પાડું છું? આ તો મારી ફરજ હતી, એટલે કહેવા આવ્યો કે આજથી તારા ખેતર પર મારો હક છે, મારો. અને તારે મજૂરી કામે આવું હોય તને છૂટ છે. ગામ લોકો તો 60 રૂપિયા આપે છે, પણ હું તને 100 રૂપિયા આપીશ. હે, 100 રૂપિયા આપીશ. હા મુખી, હા, મજૂરી તો અમારા જેવી ગરીબ સ્ત્રીઓના ગર્ભમાં જન્મ લે છે. શું થાય મણી, ભગવાનને ગમ્યું તે ખરું. ચાલ હવે હું જાઉં. અને હા, એક વાત તો કહેવાની ભૂલી ગયો કે ભવિષ્યમાં પૈસાની જરૂર પડે તો તારા માટે આ મુખીના દરવાજા હંમેશા માટે ખુલ્લા જ છે. Ha 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 ha!
ધાર્યો રે માવલરે ਮਾਲੋੜਾ ਮਾਮਾ ਬੋਲਿਆ ਨਾ ਮੀ
નાથુ ક્યાં ગયો? નાથુ? હા માં, આવ્યો. નાથુ બેટા, નિશાળે નથી જવું? હા લે લે બેટા આ દફતર. માં, આવું દફતર તો કોઈ લાવતું જ નથી. મને ડીંગલા વાળો થેલો ક્યારે લઈ આવીશ? હું કાલે લાવી આવીશ. હા બેટા, કાલે. માં, તું તો મને રોજ કાલે કાલે કહીને છેતરી જાય છે. સાચી વાત છે બેટા, સાચી વાત છે. મારા લાલ, આપણા ગરીબ માણસની આવતીકાલ ક્યારે આવતી નથી. તું જા બેટા, તારો સમય થઈ ગયો છે. હા જા. સાહેબ, હું અંદર આવું? હા આવો બેટા. ચલો બાળકો, શાંત થઈ જાઓ. હું તમને એક પ્રશ્ન પૂછું. રામાયણમાં શિવનું ધનુષ્ય કોણે તોડ્યું હતું? ચલ શંભુ, ઉભો થા. સર, મેં નથી તોડ્યું. ના બેટા, તને ખબર નથી, બેસ. સુરેશ, તું ઉભો થા. હા શંભુએ જ તોડ્યું હતું. ના બેટા, તું પણ એનો ભાઈ નીકળ્યો. કોઈ વિદ્યાર્થી જવાબ નહીં આપી શકે. હા ના, તું ઉભો થા. રામાયણમાં શિવનું ધનુષ ભગવાન રામે તોડ્યું હતું. સાબાસ બેટા, સાબાસ, સાચું છે. તારા જેવા વિદ્યાર્થીઓ તો અમારા શિક્ષકોનું નાક છે. નાસ્તો કેમ ચોર્યો? નાથુ, કેમ તને માર્યું? ગૌરી, મને પેટમાં ભૂખ લાગી છે એટલે મેં નાસ્તાની ચોરી કરી છે. નાથુ, કાલથી તારો નાસ્તો હું લાવીશ. તું રડીશ નહીં. બાપુ બાપુ, હું આવી ગઈ. આવ ને બેટા, આવ. બાપુ, એક વાત પૂછું? અરે પૂછો ને બેટા. શું પૂછવું છે? તમે કહેતા હતા કે મારી માં ભગવાનના ઘેર ગઈ છે, તે ક્યારે પાછી આવશે? ક્યારે નહીં. બાપુ, શું થયું? હા કઈ નહીં બેટા, કઈ નહીં. માં, મને ખૂબ ભૂખ લાગી છે, કંઈક ખાવાનું આપને. ખાવાનું? ખાવાનું તો કઈ નથી બેટા, પણ હા, બાજુવાળા ગંગાબા છે ને, એમને કહેજે, કઈ વધ્યું હશે ને તો તને આપશે મારા લાલ. જા બેટા, જા. ગંગાબા, ગંગાબા. શું છે તારે? મારી બા બીમાર છે, કઈ ખાવાનું આપો ને. રોજ તને ઉઠીને ગંગાબાનું જ ઘર દેખાય છે, ગામમાં બીજા કોઈના ઘર નથી દેખાતા. ચલ જા અહીંયાથી. કે સોનાના થાળમાં લે 56 ભગવાન મારા, આ દીકરાને મૂકે કેમ ખાવું? સોનાના થાળમાં ને 56 ભગવાન મારા, એ દીકરાને મૂકે કેમ ખાવું? ઝૂંપડીએ જઈને આજે છાશ ને રોટલો ખાવો રે ગઢવૈયા મારે, ઠાકોરજી નથી થાવો એ ગઢવૈયા મારે, પ્રભુ તે નથી રે પૂજાવો એ ગઢવૈયા મારે, ઠાકોરજી નથી થાવો. આ તો મહેલ તૂટે, મંદિર તૂટે, અન તૂટે જગતની રીત.
छूटे नहीं कोई दी। अरे रे बोली बाड़ाई पणनी प्रीत, अरे रे बोली बाड़ाई पणनी प्रीत, अरे रे बोली बाड़ाई पणनी प्रीत। जो बाळको चालू साले धोरण पांच मां आपणी शाळानो नाथु પ્રથમ નંબરે પાસ થયો છે। મામા, આજે હું શાળામાં પહેલા નંબરે પાસ થયો। અરે અરે વાહ રે વાહ મારા દીકરા વાહ। બેટા, આ દિવસથી હું રાહ જોતી હતી। બેટા, મારો નાથુ ભણી ગણીને મોટો સાહેબ થશે અને પછી એની માને મોટા બંગલામાં રાખશે, ખરું ને બેટા? હા માં, હા જરૂર થી રાખીશ। તારા વાંસળીના સુર સાંભળી સાંભળીને હું ગાડી થઈ ગઈ છું। જેમ મુરલીના નાદે એક નાગણ ડોલવા લાગે છે એમ હું ડોલવા લાગું છું। અરે નાથુ, જાગતા ઊંઘતા ખાતા પીતા બસ તારી આ વાંસળીના સુર મારા કાને અથડાય છે। ગૌરી, અરે ઘણી, તે ક્યારે ધોળા દિવસે આકાશમાં તારા જોયા છે? ના। તો ક્યારે દરિયાને ઉલેચી જોયો છે? ના। તો પછી ક્યારેક આકાશના ચાંદને તારી હથડીમાં લાવીને જોયો છે? ના ના ના। બસ ગૌરી, ભૂલી જા વાસવી નસુરને। કેવી રીતે ભૂલી જાઉં? ભૂલવો પડશે ગૌરી, ભૂલવો પડશે। તારા અરમાનોને પૂરા કરવા માટે મારી ગરીબીને મજબૂર થવું પડશે। ગરીબ, મને ગરીબી મંજૂર છે પણ મજબૂરી નહીં। ના નાથુ ના, તારી ભૂલ થાય છે। અરે રાધા ગોરી હતી ને કૃષ્ણ કાળા હતા, તો શું રાધાની ભૂલ હતી? અરે ગરીબ તો કૃષ્ણના મિત્ર સુદામા પણ હતા, છતાં પણ કૃષ્ણ સુદામાની જોડી ઇતિહાસના પાના પર અમર છે। અરે નાથુ, આપણા પ્રેમમાં વાસનાનું વિષ નથી પણ નિર્દોષ પ્રેમનું અમૃત છે। હા ગૌરી, પણ અમૃત જ્યારે દાનવના હાથમાં આવી જશે ને ત્યારે વિનાશ સિવાય બીજું કઈ નહીં હોય જશે। ના નાથુ ના, એવું ના થાય। આપણા પ્રેમમાં એટલી તાકાત છે કે દાનવને પણ દેવ બનાવી શકે છે। ગૌરી Thank you.
બેટા ગૌરી શું વાત છે બાપુ બેટા બોલ આજે જમવામાં શું છે બાપુ આજે તો તમને ભાવતા ભોજન બનાવ્યા છે એ તો કે શું બનાવ્યું છે બાજરાનો રોટલો મરચાનું શાક અને દહીં બેટા એક વાત પૂછું પૂછો ને બાપુ એક નહીં સો વાત પૂછો જો બેટા ગામની બધી છોકરીઓ પરણીને સાસરે ગઈ મારી ગૌરી એકલી જ બાકી છે બેટા તમે શું બાપુ હજુ તો હું બહુ નાની છું બેટા એક વાત પૂછું પૂછને માં શું મારા જનંતાની સાથે જ મારા બાપુજી મરી ગયા હતા શું એમને કોઈ બીમારી હતી ના બેટા એમને તો નખમાય રોગ નહોતો તો પછી શું થયું હતું એમને એ તો મને ખબર નથી બેટા બસ એક દિવસ ખેતરે ગયા તે ગયા પાછી એમની લાશ આવી મળી મળી રડ નહીં જો જો મને નોકરી મળી જશે ને પછી હું તારા બધા જન્મનો પૂરા કરી દઈશ સાચે હા બેટા નહીં મળી ખાઈ લે બેટા ખાઈ લે અરે આવો મંગળભાઈ ઘણા દિવસે ભૂલા પડ્યા હા મનસુખભાઈ કઈ કામ હોય તો જવાય ને એમ નેમ થોડા ભાઈ છે અરે પણ એવું તે શું કામ પડ્યું મનસુખભાઈ મારા સાંભળવામાં આવ્યું છે કે તમારા દીકરા માટે કોઈ છોકરી નથી મળતી ફરી ફરીને થાકી ગયો કોઈ જગ્યાએ ઠેકાણું નથી પડતું અરે ઠેકાણું કેમ ના પડે થોડા હાથને ઢીલા કરો ને તો બધું જ થઈ જાય અરે પણ એમ થતું હોય તો એમ કરવા તૈયાર છું અરે આજકાલ સમાજમાં છોકરીઓ છે જ ક્યાં હવે તો છોકરા વાળાઓ છોકરીના બાપને દેજ આપવો પડે છે અરે પણ એમ થતું હોય તો એ કરવા તૈયાર છું તો બોલો કેટલી જમીન આપવા તૈયાર છો પૂરું એક વીઘું બસ એક વીઘું જ જો મનસુખભાઈ હું કહું કે તમે ને હું વેવાય બની જઈએ તો બોલો કેટલી જમીન આપવા તૈયાર છો તો તમે કો એ આપવા તૈયાર છું બોલો પૂરી 10 વીઘા લઈશ છે મંજૂર હા હા મને મંજૂર છે તો આવતી પૂનમે ચુંદડીને નારિયેળ લઈને આવી જજો ચાલો હવે હું નીકળું અરે પણ ચા તો પીતા જાવ અરે હવે તો આ દીકરીનું ઘર કહેવાય અને દીકરીના ઘરનું પાણી મને ન ઘટે ચાલો જય માતાજી ચાલો આવજો
કે બેટા આજે કામે નથી ગયો? ના માં થોડું માથું દુખે છે. માથું દુખે છે? લાવ દબાઈ આવ્યું લાવ. બાડી એક વાત પૂછું. બેટા આપણે ક્યાં સુધી આ મજૂરી કરતા રહેશું? હું ભણેલો છું પણ મને નોકરી જ નથી મળતી. બેટા આજના જમાનામાં નોકરી માટે રૂપિયા જોઈએ અને આપણે ગરીબ માણસ ક્યાંથી લાવીએ એટલા રૂપિયા? પણ મારી પણ તું ચિંતા ના કરીશ બેટા, ભગવાન છે ને આપણો, એક દિવસ જરૂર આપણી સામે જોશે. મારી નાથુ, ગૌરી નાથુ, આમ ક્યાં સુધી તું તારા વાંસળીના સુરથી મને ડોલાવતો રહીશ? ગૌરી, જ્યાં સુધી મને નોકરી નહીં મળે ને ત્યાં સુધી. એટલે તું કહેવા શું માંગે છે? હું એ જ કહેવા માંગુ છું કે મારા જેવા ગરીબના નસીબમાં નોકરી ક્યાંથી હોય. નાથુ તું ચિંતા ના કર, આપણે બાજુના ગામમાં જઈને ધારાસભ્ય સાહેબને મળીએ, એ જરૂર આપણને મદદ કરશે. ખરેખર ગૌરી? હા નાથુ. ચાલ. અંદર આવ સાહેબ. આવો ને. બેસો સાહેબ. હા બેસો. આપનું નામ? મારું નામ નાથુ છે. અને મારું નામ ગૌરી છે. આપ ક્યાંથી આવો છો? અમે બાજુના ગામમાંથી આવીએ છીએ. મારું શું કામ પડ્યું? સાહેબ આ નાથુ ઘણો ગરીબ છે, ભણેલો પણ છે, પણ એને નોકરી મળતી જ નથી. તમે કોઈ નોકરી આપો તો બહુ સારું. અરે ગૌરી, એમ થોડી નોકરી મળે, એના માટે વજન મૂકવું પડશે. શાનું વજન સાહેબ? હું કઈ સમજી નહીં. એના માટે પૈસાનું વજન મૂકવું પડશે. પણ સાહેબ અમે ગરીબ છીએ, અમારી પાસે આટલા બધા રૂપિયા નથી. કઈ વાંધો નહીં, એનો બીજો પણ રસ્તો આપણી પાસે છે. ખરેખર સાહેબ? હા ગૌરી. બતાવો ને સાહેબ બીજો રસ્તો કયો છે. એક કામ કરજે, આજે રાત્રે મારા ફાર્મ હાઉસ પર આવી જજે, તને બધું સમજાઈ જશે અને નાથુની નોકરી પણ મળી જશે. તમે શું બોલો છો સાહેબ, એનું ભાન છે તમને? ગૌરી, નોકરી એમ થોડી રસ્તામાં પડી છે, એના માટે તો બધું કરવું પડે. તને મંજૂર છે? બસ હવે મને નોકરી મળવી હશે તો મળશે, પણ આજે તમારી જનતાને એમના ધારાસભ્યનો અસલી ચહેરો જોવા મળશે. ઉભા થાવ, ચલો બહાર ચલો. તું મને ઓળખતો નથી, મારી પહોંચ ક્યાં સુધી છે? તું મને ઓળખતો નથી, તારી શું હાલત થશે? હવે શું હાલત થશે એ આ જનતા જોશે. પકડો ને. ગૌરી ઉભી રહી, ક્યાં ગઈ હતી? અને આ તારી સાથે કોણ છે? બાપુ આ છોકરો ઘણો ગરીબ છે, તેથી એની નોકરીની ભલામણ કરવા તારા સભ્ય સાહેબને ત્યાં ગઈ હતી. ઠીક છે ઠીક, શું થયું નોકરીનું? બાપુ નોકરીની વાત તો રહેવા દો, પણ જો આજે નાથુ ના હોત તો આજે તમારી દીકરી કોઈને મોઢું બતાવવા લાયક ન રહી હોત. એટલે એટલે તું શું કહેવા માંગે છે? હા બાપુ, એ નાલાયકી મારી ઇજ્જત લેવાની કોશિશ કરી. એ નાલાયકે મારી દીકરી સામે નજર ઊંચી કરવાની કોશિશ કરી. મુખી બાબા શાંત થાવ, એ નાલાયક તો તમે ગામ લોકોને સોંપી દીધો છે, એને તો એના વોટ મળી જ રહેશે. દીકરા, હું આજ તે મારી દીકરીની આબરૂ બચાવી છે, માગી લે, તારે જોઈએ તે માગી લે. ના મુખી બાપા ના, અમે ગરીબ જરૂર છીએ પણ માગણ નથી, અને માગવાનો તો મારા લોહીમાં પણ નથી. અને કોઈએ કહ્યું છે ને કે હું હાથ ફેલાવું તો તારી ખુદાય દૂર નથી, પણ હું માંગું અને તું આપી દે એ વાત મને મંજૂર નથી. વાહ દીકરા વાહ, મને ગર્વ છે તારી ખાનદાની પર. કોનો દીકરો છે? મોહનભાઈનો. એટલે કે મણી તારી માં થાય છે? હા બાપુ. બાપુ
મારી બા મારી વાત જોતી હશે. ચાલો હું જાઉં. જય માતાજી. અરે આવી ગયો બેટા, કેમ આજ આટલું બધું મોડું થયું? જવા દે ને માં. અરે આપ, આ દુનિયા ફક્ત અમીરોને જ છે. કેમ આજ આવું બોલે છે બેટા? બસ માં, હવે તારા દાંતિયાએ નોકરીની આશા છોડી દીધી છે. અરે પણ થયું છે શું? એ તો કે મને. માં, આજના જમાનામાં રૂપિયા વગર નોકરી નથી મળતી, અને ઉપરથી આ ગરીબ ભાઈ, હું કંટાળી ગયો છું માં. ના બેટા, એમ હિંમત થોડી હારી જવાય છે. જો બેટા, ગરીબોના અસ્તિત્વથી તો શ્રીમંતોની શ્રીમંતાઈ ટકી રહી છે. તો શું આપણે જિંદગી ભર આમ ગરીબ જ રહેવાનું? હું એમ નથી કહેતી બેટા, પણ ને પણ માં, જો મેં નક્કી કરી લીધું છે, હું હવે હું મુંબઈ શહેરમાં જઈશ. ને હા, ત્યાં જઈને હું બહુ રૂપિયા કમાવીશ. જો માં, મારે મારું નસીબ અજમાવું છે. લોકોને બતાવી દેવું છે, દુનિયાને બતાવી દેવું છે માર કે ગરીબ ક્યારે પોતાના કપાળ ઉપર લેખ લખીને નથી આવતો કે જનતાની સાથે ગરીબ છે. અરે ને તો સંજોગ ગરીબ બનાવે છે, સંજોગ. તારી વાત સાચી છે બેટા, પણ બેટા મુંબઈ જવા માટે પૈસાની જરૂર પડે. પૈસા છે આપણી પાસે? હા માં, તારી વાત સાચી છે, પણ માં કોઈ ઉપાય, મારે કોઈ ઉપાય કરવો જ પડશે. શું કરું, કોની પાસે? હા સાચું કહું તો હું તારા વિના એક પળ પણ જીવી શકું તેમ નથી. હું તારો પડછાયો છું, જ્યાં તું ત્યાં હું. પણ તને ખબર છે ને ગૌરી, આ એ જ પડછાયો છે રાત્રિના અંધકારમાં માણસ તો સાથ છોડી દે છે. નાથુ, એટલે તું કહેવા શું માંગે છે? હું એ જ કહેવા માંગુ છું ગૌરી, કે મારી કારમી ગરીબીના અંધકારમાં તારો પડછાયો ખોવાઈ જશે, એટલે તો મેં મુંબઈ જઈને રૂપિયા કમાવાનું નક્કી કર્યું છે. પણ નાથુ, મુંબઈ જવા માટે રૂપિયા તો જોઈશે ને. એટલે તો મેં તને અહીંયા બોલાવી છે. તું તારા બાપુને કહીને મને થોડા રૂપિયા ના પાવે. જો હું મુંબઈથી રૂપિયા કમાવીને પાછો આવીશ ને, એટલે એમને પાયે પાય ચૂકવી દઈશ. તું ચિંતા ના કર નાથુ, હું હમણાં જઈને મારા બાપુને વાત કરું છું. જલ્દી જા ગોરી. બાપુ બાપુ બાપુ, આજે તમારે મારું એક કામ કરવાનું છે. અરે ગાંડી, એક નહીં, તારા માટે 100 કામ કરવા તૈયાર છું. બોલ બેટા, શું કામ છે? બાપુ, તે દિવસે જે નાથુએ મારી ઇજ્જત બચાવી હતી ને, એ બહુ ગરીબ છે ને, તેને નોકરી માટે મુંબઈ જવું છે, તો તમે ઉછીના થોડા પૈસા આપો. હા બેટા હા, જઈને એને કહી દે, પૈસા એના ઘરે પહોંચી જશે. તમે તો મારા વાલા બાપુજી છો. જા બેટા જા. ગૌરી, પૈસા તો આજે જ પહોંચાડી દઈશ. મણિ, ઓ મણિ. ઓખી બાપા, આવો આવો, બેસો બેસો. અરે મણિ, મેં સાંભળ્યું છે કે તારા દીકરાને નોકરી માટે મુંબઈ જવું છે. હા મુખી બાપા, પણ પૈસા વગર મુંબઈ થોડું જવાય છે. એટલા માટે તો હું આવ્યો છું. એટલે એટલે તમે પૈસા આપશો? હા મણી, હું પૈસા આપવા માટે જ આવ્યો છું. તો તમારો ઉપકાર હું જિંદગી ભર નહીં ભૂલું. પણ એક શરતે, તારે કાગળ ઉપર અંગૂઠો આપવો પડશે. અંગૂઠો તો શું, મારા દીકરાના સુખ ખાતર મારું કાજુ કાપીને પણ તમારા ચરણે ધરવા તૈયાર છું. વાહ મણી વાહ,
આને કહેવાય માં દીકરાનો પ્રેમ. મુનિમજી, હા મુકે બાપા, લઈ લો અંગૂઠો ને આપી દો પૈસા. લો મણી બેન, લગાવી દો અંગૂઠો ને ગણી લો રૂપિયા. લો આ પૈસા પૂરેપૂરા છે, 20,000 પૂરા ગણી લેજો. સારું મણી, હવે હું રજા લઉં અને કામ હોય તો આવજે. હા હા બાપુ. ચોરીના ચાર ફેરા ફેરવીને મોટરમાં બેસાડી મારી આ સાજણને લઈ જઈશ. સાચી વાત? હા ગૌરી. પણ ગૌરી, મને એક વાતનો ડર છે. શાનો? કે મારા મુંબઈ ગયા પછી મારી ગેરહાજરીમાં તારા બાપુજી તારા લગ્ન બીજે તો નહીં કરાવી દે ને? ના નાથુ ના, એ દિવસ ક્યારેય નહીં આવે. આ ગૌરી તારી જ છે ને તારી જ રહેશે. પણ એ નાથુ, હવે તો જીવશું પણ સાથે ને મરશું પણ સાથે. પણ ગૌરી, તો મને છેતરી તો નહીં જાય ને? શું નાથુ, હજુ પણ તને મારા પર વિશ્વાસ નથી? ગૌરી તો લે લોહીનો સિંધુ ને પૂરી દે મારા સેથામાં. મને ડાલો બાવી જાની જો છોડા તક તક
મુખ માં મલકે તારી ઓઠણી માં તાર લીયા ટમ ટમ થઈને હરકે નહીં છોડું છોરી દીત તું મોરી દલડું બોલાવે આવને ગોરી ખનગન થાય મારું મનડું ઓ મારા જન્મો જન્મની સાજણા ઓ મારી જન્મો જન્મની સાજણા તુમારી જન્મો જન્મની સાજણા ઓ મારી જન્મો જન્મની સાજણા એ મારી જન્મો જન્મની સાજણા તુમારી જન્મો જન્મની સાજણા એ મારી જન્મો જન્મની સાજણા એ મારી મારી તને ખબર છે તને મને મુખી બાપાએ રૂપિયા પણ હા પાડી છે અરે હા તો શું રૂપિયા આપીને ગયા પણ ખરા શું હા બેટા ખરેખર મુખી બાપા મહાન છે એમાં એ બધું છોડ હું અત્યારે મુંબઈ જવાની તૈયારી કરું હા હા બેટા જા મારા લાલ તૈયાર થઈ જા તને ક્યાં ખબર છે એ તો ઘર લખાવીને રૂપિયા આપી ગયા છે હે ભગવાન મારા નાથિયાની બધી જ મનની ઈચ્છા પૂરી કરશે માડી મને આશીર્વાદ આપ કે હું મુંબઈ જઈને ખૂબ રૂપિયા કમાઉં અને તારા બધા સપના પૂરા કરું તારી મા પાસે મારા દીકરાને આશીર્વાદ આપવા સિવાય બીજું છે પણ શું એ માડી આવું ન બોલ રણને અરે તારી પાલરની પ્રીતના ઘૂંટડા પી પીને તો હું આટલો મોટો થયો છું એની ચિંતા ન કરતો અને મુંબઈની વાટ પકડ બેટા અને મારી તો ચિંતા કરતો જ નહીં હું તો મહેનત મજૂરી કરી ને મારું તો પેટીયું રળી લઈશ પણ માં તારા વિના ત્યાં મને એક દિવસ પણ એક યુગ જેવો લાગશે હું યાદ આવું ને તો મને યાદ કરી લેજે અને હા બળ મુખીને મળીને જજે આમાં માતાનું ધ્યાન રાખજો મળી Thank you.
મુખી બાપા આવ બેટા આવ મુખી બાપા મને આશીર્વાદ આપો હું તમારો ઉપકાર જિંદગી ભર નહીં ભૂલું અરે બેટા એમાં ઉપકાર શાનું આ તો મારી માનવતા છે મુખી બાપા હું મુંબઈથી ખૂબ રૂપિયા કમાઈને આવીશ ને એટલે આપની પાય પાય ચૂકવી દઈશ ના બેટા ના પૈસાની તું સહેજે ચિંતા ના કરતો તું શાંતિથી જા બેટા શાંતિથી ખરેખર મુખી બાપા તમે બહુ મહાન છો જય માતાજી गौरी ने तू भूली तो नहीं जाए ने ना गौरी ना अरे गौरी कदाच हवे तो आ सूरज उगवानो भूली जश पर तारा ना तू तने क्यारे नहीं भूले हां पण आ मूत्रली कडी जेऊ मोडू केम बनाव छे ए तारा माटे मुंबई थी शू लाव हां नाथू कोई पण स्त्री ना सौभाग्य नो निशान तेरु मंगलसूत्र होय छे बोल लाविश ने हां गौरी जरूर लाविश बस हवे तू मने जवा दे તારી આ ગૌરી ને ભૂલી તો નહીં જાય ને ક્યારે નહીં ગૌરી બહુ જલ્દી પાછો આવીશ મારી વાટ જોજે મારી વાટ મે કમ ઇન સર યસ ગામડેથી નોકરી ધંધા માટે આવ્યો છું કોઈ નોકરી હોય તો આપશો બેસો થેન્ક યુ સર આપ કેટલું ભણેલા છો ગ્રેજ્યુએટ છું સાહેબ આ જુઓ સાહેબ તમે મને ગમે તે કામ આપશો હું તે ઈમાનદારીથી નિભાવીશ ભાઈ આ ટેક્સ કન્સલ્ટની ઓફિસ છે તમારું કામ જોયા પછી આગળ વાત કરીશું કઈ વાંધો નહીં સાહેબ કઈ વાંધો નહીં તો તમે કાલથી ઓફિસમાં આવી જાઓ અહીં રહેવા માટે ક્વાર્ટર્સની વ્યવસ્થા છે થેન્ક યુ સર રામુ ઓ રામુ બોલો સાહેબ આ ભાઈને આપણી ખાલી ક્વાર્ટર્સમાં મૂકી આવો હા થેન્ક યુ સર થેન્ક યુ
એ ભાઈ, ઓ ટપાલી ભાઈ, ભાઈ મારા નાથુની કોઈ ટપાલ આવી છે? દરરોજ કેમ પૂછપૂછ કરે છે, આવશે તો આપી દઈશ. માડી, હું આવી ગયો છું. મારા લાલ આવી ગયા બેટા. મારો લાલ ક્યાં છે? કોઈ નતું નથી, કોઈ નથી. કોંગ્રેચ્યુલેશન નાથુભાઈ. થેન્ક યુ સર. કોંગ્રેચ્યુલેશન શેના માટે? અરે, કંપની તમારી ટેક્સ સર્વિસની કામગીરી જોઈ તમને પ્રમોશન આપે છે. પ્રમોશન? સર, હું કઈ સમજો નહીં ખરેખર. હા નાથુભાઈ, મારી ટ્રાન્સફર બોરીવલીમાં થાય છે અને તમને આ ઓફિસના મેનેજર બનાવવામાં આવે છે. ખરેખર સર, જો વાત સાચી હોય તો તમારા મોઢામાં ઘી સાકર. ખોટું નથી કહેતો નાથુભાઈ, આ રહ્યો તમારો પ્રમોશનનો લેટર. પ્રમોશન લેટર? તમને કંપની એક મોટો ફ્લેટ, ગાડી અને મહિને 1,00,000 પગાર પૂરો આપશે.
ટપાલ. એ ભાઈ, એ ભાઈ, મારા નાથુની, મારા નાથુની કોઈ ટપાલ છે? અરે મણિકાકી, તમારા નાથુની આશા છોડી દો, એ તો મુંબઈમાં લેર કરતો હશે, લેર. ના ભાઈ ના, મારું નાથુ, મારું નાથુ તો મારું લોહી છે, મારે કાજાનો કટકો છે, મારે ઘડપણની લાકડી છે મારો નાથુ તો. વેઇટર. જી સર. જો એક કાજુ કતરી, પાલક પનીર અને રોટલીમાં બટર રોટી. જા. ગો એન્ડ ફાસ્ટ. એક વાત પૂછું? હા પૂછ ને. ગામડામાં તમારા મા બાપ હશે ને? જો યાર, બાપ તો હું નાનો હતો ને ત્યારે મને મૂકીને મરી ગયા. મા છે પણ ગામમાં મહેનત મજૂરી કરીને પોતાનું પેટું રડી લેતી હશે. જો કે ટેન્શનની વાત નથી. આમ પણ ગરડો માણસ હોય એને શું જોઈએ, બે ટકનો રોટલો એટલે પૂરું. બીજું શું લેશો? પાણી લાવજે. હા બાપુ. અરે મનસુખ ભાઈ, આજના છોકરા તો થોડા મોછૂટ રહેવાના જ. અને હા, હવે કયા મહિનામાં લગ્નની તૈયારી કરવી છે? બાપુ, કોના લગ્નની વાત કરો છો? બીજા કોના, તારા. આ મનસુખ ભાઈ 100 વીઘા જમીનના માલિક છે. સોનાના હિંચકે બેસાડીને તને ઝુલાવશે. બેટા ગૌરી, તું મોડું ચડાવીને કેમ આવી ગઈ? પોતાની દીકરીનો સોદો કરવા બેઠા છો? જો બેટા, તું સમજે છે તે ખોટું છે. આપણા સમાજમાં તારા બાપની બરોબરી કરી શકે એવું આ એક જ કુટુંબ છે. હા બાપુ, સાચી વાત છે. તમારી સરખામણી તો અમંદ બુદ્ધિના મૂર્તિયા સાથે થઈ શકે. અરે એક બાપ થઈને આજે દીકરીને સંપત્તિના ત્રાજવામાં તોલવા બેઠા છો? શું તમારી દીકરીને શાકભાજીના ભાવે બજારમાં વેચી દેવી છે? ગૌરી! હા બાપુ હા. તમને ખબર છે, જ્યારે એક બાપ બીમાર હોય છે ત્યારે સૌથી પહેલા તેની દીકરી દોડીને આવે છે, અને એ જ બાપ જ્યારે મૃત્યુ પામે ને ત્યારે સૌથી પહેલા આંસુ એની દીકરીની આંખમાં હોય છે. એક વાત ના ભૂલો બાપુ, ભલે દીકરી પારકી થાપણ કહેવાય પણ આ મુકરડે ના ફેંકાય. અરે બંધ કર તારું આ ભાષણ. તમારા જેવા બાપ ને તો કોઈ 200 વીઘા જમીન આપવા તૈયાર થાય ને તો સગી દીકરીને પણ વેશ્યા વાડી મોકલતા તમારા પગ પાછા ના પડે. ખબરદાર, જો હવે એક શબ્દ પણ આગળ બોલી છે તો નહીં તો શું કરી લેશો તમે? બહુ તો સમાજમાં જેમ બનતું આવ્યું છે તેમ મને ઝેર આપીને મારી નાખશો એમ જ ને? તો મને મોત મંજૂર છે પણ આ લગ્ન મંજૂર નથી. તને ખબર છે ગૌરી, બાળપણથી તને ઉછેરીને મેં મોટી કરી છે, એટલે તારા પર મારો હક બને છે. અને એ પણ તું જાણી લે કે મેં મનસુખભાઈને તારા લગ્નનું વચન આપી દીધું છે. શેનું વચન? દીકરીના સોદાનું?
અરે જનક જેવા જ્ઞાની પુરુષે પણ પોતાની દીકરીનો હાથ શ્રી રામના હાથમાં મૂકતા પહેલા ધનુષ્ય ભગની શરત મૂકી હતી. અને શરત તો એક બાજુ રહી, એના સંસ્કાર અને ખાનદાન તો જુઓ. એક વાત કાન ખોલીને સાંભળી લો, હું લગ્ન કરીશ તો બાળપણના ભેરુ નાથુ સાથે. શું બોલી તું? પેલી ગરીબ મણીના દીકરા સાથે તું લગ્ન કરીશ? હા બાપુ હા. તારી આ હિંમત? મનસુખભાઈ, મનમાં ખોટું ના લગાવતા, મારી દીકરી વતી હું માફી માંગું છું. ના ના મંગળભાઈ, ગૌરી તો થોડા દિવસમાં માની જશે, એમાં માફી માંગવાની કોઈ જરૂર નથી. હા મનસુખભાઈ, લાવો ચૂંદડીને શ્રીફળ, અને આજથી આપણા સત્સંગ પાકા. ચાલો મંગળભાઈ, અમે નીકળીએ. ખબરદાર ગૌરી, જો આજથી તે આ ઘર બહાર પગ મૂક્યો છે તો આ મંગળદાસ મુખી સગી દીકરીના પગ કાપી નાખતા પણ ખચકાશે નહીં. આવી ગયો મારો લાલ. અરે ક્યાં છે? કોઈ નથી, કોઈ નથી, નથી, નથી. નાથુ, નાથુ, નાથુ.
અરે યાર ચખણું તો મંગાતા નથી તમે, મીઠું ખાવું પડે. બાકી અહીંયા બહુ જલસા પડ્યો, ખરેખર જલસા પડે. અરે નાથુભાઈ તમે અહીં ક્યાંથી? કોણ? અરે કનુ, કનુ કનુ કનુ, બેસ બેસ ભાઈ. અરે કનુ, હું મેનેજર થઈ ગયો છું અહીંયા. અને બા મણીબા? મણીબા? અરે ભાઈ એમનું ટેન્શન ના કર મણીબા. અરે ગામડામાં મજદૂરી કરીને પેટું રડી લેતા છે. અને કનુ તને ખબર છે, ગામડાના માણસો દયાળુ હોય છે. નાથુભાઈ તમે રહો છો ક્યાં? એનું સરનામું આપો ને. સરનામું? એ હા, લખ 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 લખ, સરનામું લખ. નોટ નોટ. હા, કાગળ પેન નથી. એ વેઇટર, અરે કાગળ ને પેન આપો. 142 નંબર નો બંગલો, 5મી ગલી, એડ્રેસ. ના બસ. અરે કે જા ને પાછો, મારો બેટો ખરો છે, એડ્રેસ પૂછે છે. પૂછતો નથી છે. એ મણિકાકી, એ મણિકાકી, લો આ તમારા દીકરાની ટપાલ. હા, આવી ટપાલ? હું કહેતી હતી ને મારા દીકરાની ટપાલ ચોક્કસ આવશે. લો વાંચો ને. લો ભાઈ, હા લો. મણિકાકી, આમાં તો ફક્ત તમારા દીકરાનું સરનામું જ છે, બીજું કાંઈ નથી. કઈ લખ્યું નથી? ના, બીજું કાંઈ નથી. માનકા આમ આવ બેટા, મારું એક કામ કરીશ? હા બા બોલો. પેન લાવી અને આ ચિઠ્ઠી લખી આપી. લખી આપો. ચાલ બેટા ચાલ. લખે કે બેટા
જીવ લઈ લેવો તો મારો લઈ લેજો, પણ મારા નાથો ને કઈ ના કરતા. સાથીઓ, આ ડોસલીને ઘસડીને બહાર લઈ જાઓ. ના બાપુ, ના આવો અત્યાચાર ના કરો બાપુ, આવો અત્યાચાર ના કરો. મારી શું ભૂલ થઈ ગઈ છે? તમારો પગ પડું છું બાપુ, તમારે પગે પડું છું. દયા કરો બાપુ, દયા કરો,
दया करो बाप, दया करो। चल हट। मणि अत्यारे ने अत्यारे मारे मारा पैसा जो ये समझी। बापू बापू मारो मारो नाथियो आवशे ने એટલે એટલે તમારી પાઈ પાઈ ચૂકતે કરી દેશે। આ મંગળદાસ મુખી કોઈ દિવસે ખાલી હાથે પાછો ફરતો નથી, સમજી। દયા કરો બાપુ, આટલો અત્યાચાર ના કરો બાપુ। મણિ જ્યારે પૈસા આપ્યા હતા ત્યારે તે અંગૂઠો કર્યો હતો તે તો તને યાદ છે ને? યાદ છે બાપુ, બરાબર યાદ છે। તો બસ, આજથી આ ઘર નો માલિક હું છું, હું તું નહીં। ના ના આવું ના કરો, આ ઘર મારું છે, એને ના લઈ લેતા। હવે આ ઘર તારું રહ્યું નથી, નીકળ અહીંયાથી। કોઈ મદદ કરો ને, કોઈ તો મદદ કરો મને। મુનિમજી દરવાજા બંધ કરીને તાળું વાસી દો। ના 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 ના, દયા કરો બાપુ, દયા કરો। રાગો તમે બાપુ, ઓ બાપુ, અરે ગજબ થઈ ગયો, ગજબ થઈ ગયો। એવું તે શું થયું મુનિમજી? અરે જે થવાનું તે થઈ ગયું, તમ તમારે લખી રાખો આઈ ગાડી। એટલે શું થયું? અરે આપણે સીમાડા વાળું ખેતર છે ને ચંદુ ડોસાનું, હા, અરે વેચાઈ ગયું, હું સગી આંખે જોઈને આવ્યો છું। અરે આ મંગળદાસ મુખીના ખોળિયામાં જ્યાં સુધી પ્રાણ છે ત્યાં સુધી કોઈની તાકાત નથી કે આ ગામની જમીનને ખરીદી શકે। આ ગામની જમીન પર પહેલો મારો હક છે, મારો। અરે તેમ બૂમો પડવાથી કશું થવાનું નથી, હવે કઈ કરો તમે। હવે રસ્તો તો આજે જ કરી દઈશું। સાથીઓ આનો અંગૂઠો લઈ લો કોળા કાગળ ઉપર। હે ભગવાન, આના આત્માને સદગતિ આપજે। Thank you.
મારી બહેન કઈ વધ્યો હોય તો આપજો ને, કઈ આપજો ને. કશું નથી, જાય થી રોજ રોજ ટેવ પડી ગઈ છે તે. બેન કઈ ખાવાનું વધ્યું હોય તો આપો ને, કઈ વધ્યું હોય તો આપો ને. તારો બાપો મૂકી ગયો છે અહીંયા, રોજ રખાતી આવી જાય છે. એ બેન, લાગો છો તો પછી તમારી આવી હાલત કેવી રીતે થઈ? બેટા, સંજોગોને મારી આમ ભટકું છું. એટલે માં તમારી આગળ પાછળ કોઈ નથી? છે બેટા, હતું એક દીકરો હતો, 2 વર્ષથી મુંબઈની વાટ પકડી અને ગયો તે ગયો, પાછો જ ના આવ્યો. માં, તમે કઈ નાથુની વાત તો નથી કરતા ને? હા, નાથુને, નાથુને તું ઓળખે છે? ફક્ત ઓળખતી નથી માં, હું નાથુના દિલના ધબકારે તો એક એક શ્વાસ લઈને જીવી રહી છું. એટલે બેટા તું શું કહેવા માંગે છે? હું કઈ સમજી નહીં. નાથુ મારો દીકરો છે, પણ મારું સૌભાગ્ય છે માં. પણ માં, તમે ચિંતા ના કરો, હું આપના નાથુને મુંબઈમાંથી શોધી ના લાવું તો મારું નામ પણ ગૌરી નહીં. એટલે તું શોધવા છે મુંબઈ જઈશ? હા માં, તમારી પાસે એની કોઈ નિશાની હોય તો મને આપો. હા, છે છે છે, આ એનું સરનામું છે. સમજ છે. હવે માં, તમે મારીને નાથુની રાહ જુઓ, હું એને પાતાળમાંથી પણ શોધી કાઢીશ. જા, એ ઘરડી માના આશીર્વાદ છે તારી સાથે. કનુકાંતિ, બધા ક્યાં મરી ગયા? શું થયું બાપુ? અરે શું થવાનું હોય? ગૌરી ઘરમાં ક્યાંય નથી. ચોક્કસ પેલા મણીના છોકરા નાથિયાની પાછળ મુંબઈ ભાગી ગઈ લાગે છે. ગામમાં જાવ અને પેલી મણી જ્યાં મળે ત્યાંથી પકડીને મારી સામે હાજર કરે. મોટા ભાઈ, આ સરનામું ક્યાં છે? મને ખબર નથી, જાઓ આગળ જાઓ. મોટા ભાઈ, આ સરનામું ક્યાં છે? ના, માહિતી નથી. આ સરનામું ક્યાં છે? આગળ છે.
શેઠ, તમને ખબર છે કે આ સરનામું ક્યાં છે? અરે બેટા, આ સરનામું તો ઘણું દૂર છે. કામ કર, આજની રાતે રોકાઈ જા, કાલે સવારે હું તને ગાડી લઈને આ સરનામે મૂકી જઈશ. શેઠ, તમે તો મારા બાપ જેવા છો, તમારો આ ઉપકાર હું કદી નહીં ભૂલું. ના બેટા ના, આ તો મારું માનવતાનું કામ છે. જા અંદર જઈને આરામ કર. અરે બેટા હું છું, એ તો મારું પાકીટ અંદર રહી ગયું છે. આ શું કરો છો? પાણી કેમ બંધ કરો છો? અરે આવી જા મારી રૂપની રાણી, હું તને ભરાઈ દઉં મારા ઘરનું પાણી. છોડો મને, છોડી દો મને. નહીં છોડો, છોડી દો મને. આ જાવું છે. અરે બેટા, ક્યાંથી આવો છો અને શું કામ રડે છે? માસી, હું ગામડાથી મારા નાથુને શોધવા આવી છું. અરે બેટા, એનું નામ સરનામું છે તારી પાસે? હા માસી, હા, આ સરનામું છે. અરે બેટા, આ તો મારી બાજુની સોસાયટીમાં જ રહે છે. પણ શું થાય બેટા? માસી, હું આ શહેરમાં જ્યાં જાઉં છું ત્યાં પુરુષો મારા રૂપને જોઈને ભૂખ્યા વરુની જેમ તૂટી પડે છે. તો બેટા, હું થોડો પુરુષ છું, તું જરાય ચિંતા કરીશ નહીં, હું તારા ઠેકાણે સહી સલામત પહોંચાડી દઈશ. ગૌરી, ગૌરી તું અહિયાં? નાતુ, ગૌરી હાતુ, ગૌરી
અહીંયા ક્યાંથી? હું તને પૂછું છું નાથુ કે તું અહીં ક્યાંથી? ગૌરી, મારા મિત્રોના કહેવાથી હું પહેલી જ વાર અહીંયા આવ્યો છું. નાથુ, આ બેને મને અહીંયા ફસાવી છે ને તું જ મારો પહેલો ગ્રાહક છે. હું પવિત્ર છું નાથુ. ગૌરી, હું પણ પવિત્ર છું. પણ ગૌરી, તું જરા ચિંતા ના કર. હું તને અહીંથી છોડવાની બહુ જલ્દી વ્યવસ્થા કરું છું. તું બેસ, હું હમણાં જાઉં છું. બેસ. ચોરી.
જો ગૌરી, આ છે મારો બંગલો. વાહ નાથ, જોયો તારો બંગલો, ઘણો સરસ છે, છતાં પણ મને દુર્ગંધ કેમ આવે છે? શેની દુર્ગંધ ગૌરી? તારા રૂપિયાની દુર્ગંધ, તારા વૈભવની દુર્ગંધ, તારા અહંકારની દુર્ગંધ. ગૌરી! હા નાથુ હા, આજે મને બોલવામાં રોકીશ નહીં. અરે હું તો પારકું લઈ છું, તેથી તું મને ભૂલી જાય તેનું મને દુઃખ નથી. પણ જે માનું દૂધ તારી નસે નસમાં ફરી રહ્યું છે તેને તું ભૂલી ગયો? અરે નાથુ, કદાચ પારકા દુશ્મન બને તો સમજી શકાય, પણ જ્યારે પોતાનું લોહી જ પોતાનું દુશ્મન બને, એ કોની આગળ ફરિયાદ કરે? નાથુ, તારી માની વેદનાને મેં સગી આંખે નિહાળી છે, અને એક સ્ત્રીની વેદનાને એક સ્ત્રીનું હૃદય જ સમજી શકે છે. અરે તને ખબર નહીં હોય કે જ્યારે એક સ્ત્રી બાળકને જન્મ આપે છે, ત્યારે મોતની વેદનાને પણ શરમાવું પડે એવી વેદના માં સહન કરે છે. એટલે મારી માં દુખી છે? એટલે શું મારી માં દુખી છે? અરે માની વેદનાને તું શું જાણે નાથુ? એક 10 કિલોનો પથ્થર તારા પેટ પર બાંધી 9 મહિના સુધી ઘરે ઘરે ભટકી જો, તને અહેસાસ થશે માની વેદનાનો. પણ ગૌરી, મારે કઈ સાંભળવું નથી. અરે જે માએ તારા માટે લોહીનું પાણી કર્યું અને હડકાનું ખાતર કરી નાખ્યું, તેને તે ઉકરડે ફેંકી દીધી? અરે તારા જેવા દીકરાને જન્મ આપતા પહેલા જગતની માતાઓ ભગવાનને ભૂગો પાડી પાડીને કહેશે કે આવા દીકરા કરતા તો અમને વાંચ્યા મેળું વધારે વાલું હશે. બોલ ગૌરી, બોલ. અચ્છો બોલ, તારા શબ્દો મને પસ્તાવાના ઝરણામાં પવિત્ર બનાવી રહ્યા છે. જે પાપી જેસલને સતી તોરેલે તારી દીધો રે, એમ એમ આજા પાપી નાથુને તું તારી દે ગૌરી, તારી દે. તારી તો એ શક્તિ જેનો તે ગુનો કર્યો છે, જે જનેતાના અરમાનોને તે પથ્થરથી છૂંદી નાખ્યા, જેની મમતા સાથે તે મશ્કરી કરી, એની પાસે જઈને માફી પણ માંગતા તું. હજુ મોડું નથી થયું, તારી જનિતા પાસે જઈને તારી ભૂલોનો એકરાર કર. હાલ નાથુ, હું તને લેવા આવી છું. મંગળસૂત્ર માંગ્યું હતું ને? ચાલ ચાલ, આપણે મારી મારી સાડીઓ એના માટે સોનાની બંગડીઓ તારું મંગળસૂત્ર લઈ લઈએ. ચાલ ગૌરી, ચાલ ચાલ. મણિ, ઓ મણિ, ચાલ ઉઠ, ઊભી થા, ઉઠ. કોણ છો ભાઈ? હાલ તને મુખ્ય બાપા બોલાવે છે. હજુ શું આ ગરીબડી ડોસી પાસે લેવાનું બાકી રહ્યું છે? અરે ઊભી થા નહીતર. આવ છો. અરે આવ છો. અરે ચાલ, અરે ચાલ. છો ચાલ, છોડી દો, છોડી દો મને. અરે બાપુ, લો ડોસી ને લઈ આવ્યા. બોલ મણિ, બોલ. કઈ વાગ્યું વાગ્યું તો નથી ને બાપુ? આ ગરીબડી પર દયા કરો બાપુ, દયા કરો. દયા? અને તે પણ તારા પર? એક તો તારો દીકરો મારી દીકરીને ભગાડી ગયો અને ઉપરથી દયાની ભીખ માંગે છે. બાપુ, મને ખબર નથી મારો દીકરો ક્યાં છે, મને કઈ ખબર નથી બાપુ. એમાં મારું શું દોષ છે બાપુ? દોષ તો તારો એટલો જ કે તે તારા દીકરાને જણ્યો ને, એના કરતા તો પથરો જણ્યો હોત તો સારું થા. કોઈકના કામ તો આવત. આ હેન્ટર તારું સગું નહીં થાય, સમજી? બોલ, મારી દીકરી ક્યાં સંતાડી છે? મને ખબર નથી બાપુ, મને કાઈ ખબર નથી. મારો મારો કોઈ દોષ નથી આમાં. સાથીઓ, આ ડોસીને રૂમમાં પૂરી દો અને આજથી એના અન્નપાણી બંધ. નહીં, છોડી દો. Okay.
છોડો મને તાતુ તાતુ ઓરે કકો છોડો મને છોડો છોડો ઓલ કોની સાથે ભાગી ગઈ હતી પર નાથુ ને લેવા ગઈ હતી તારો નાથુ કરસન જી બાપુ હમણાં ને હમણાં મનસુખભાઈ ને ખબર આપો કે આવતી કાલે જાન લઈને આવી જાઓ નહીં બાપુ નહીં નહીં બાપુ અરે નહીં બાપુ તને તો ઘરમાં પૂરી રાખવી પડશે નહીં બાપુ માડી ઓ માડી 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 બાણું ખોલ ઓ માડી માડી તારો નાથી આવે છે બાણું ખોલ માડી બાણું ખોલ જો હું તારા માટે શું શું લાવ્યો છું સાડી બગડી બગડી સોનાની બગડી છે તારા માટે એ વાડી વાડી આ રૂપિયા નું શું કરું તને ક્યાં શોધું પડે હું તો ઘણા રે વર્ષ
છે રે ગામડા જ હું તો ઘણા રે
વરસે રે ગામ યાદ યા કવરી તો પાણી ને સાસરે ચાલી ગઈ અને તું તું પણ ઘડી બે ઘડી નો જ મહેમાન છે, કેમ કે તું તારી માને છોડીને ઉપર ચાલ્યો જવાનો છે. મુખે બાપુ, નાથુને મારતા પહેલા તમારે મારી લાશ ઉપરથી જવું પડશે.
ઓ તો તે નાથુને બચાવવા માટે તે તારા હાથની મહેંદીને પણ સુકાવવા ના દીધી અને મારી આબરૂને ધૂળમાં રગદોળીને અહીંયા સુધી દોડી આવી એક વાર કહું છું હટી જા ગૌરી નહીતર નહીં તો શું તમે તમારી દીકરીને મારી નાખશો હા ગૌરી હા આ દુનિયામાં મારું સર્વસ્વ હોય તો તે છે ધન દોલત અને જમીન જે મંગળદાસ મુખીએ સસરાની જમીન માટે પોતાની પત્નીને મારી નાખી હોય તો પછી દીકરીને કેમ ના મારી શકે હે એટલે શું મારી માને તમે મારી નાખી છે હા ગૌરી હા એ દિવસની અંધારી રાતે તું તો ખોળિયામાં સૂતી હતી અને ગૌરીના બાપુ થોડું જમી લ્યો ને મારે નથી જમવું કેમ નથી જમવું અરે જ્યારથી તારો બાપ મર્યો છે ત્યારથી હું તને કહેતો આવ્યો છું કે પેલી 100 વીઘા જમીન જે તારે નામે છે તે મારે નામે કરી દે પણ ગૌરીના બાપુ તમે સમજતા કેમ નથી મારા બાપુ મરતા મરતા કહીને ગયા હતા કે આ જમીન તું અનાથ આશ્રમમાં ધર્માદા પેટે આપી દેજે તો એ જમીન હું તમારા નામે કેવી રીતે કરી શકું અરે કાશી તારો બાપ જે મારો સસરો એ તો પરલોક સિધાઈ ગયો એને ક્યાં ખબર પડવાની છે કે એ જમીન અનાથ આશ્રમને આપી છે કે મારે નામ કરી છે તમને છેલ્લી વખત કહી દઉં છું તમારે જેમ કરવું હોય તેમ કરો હું મરી જઈશ પણ જમીન તો તમારા નામે નહીં જ કરું હા કાશી હા તું સાચું જ કરે મરી જઈશ પણ આ જમીન તું મારે નામ નહીં કરે પણ અરે પછી તો કરીશ ને એટલે તમે કેવા શું માંગો છો એટલે કે તારો બાપ જ્યાં ગયો છે ત્યાં તું પણ ચાલી જઈશ ભગવાન આના આત્માને સદગતિ આપજે અરે નાલાયક મારી માને મારી નાખી તો પછી મને શું કામ જીવતી રાખી નહીં ગૌરી નહીં લોકો તો કહે છે કે દીકરી પારકી થાપણ કહેવાય પણ નહીં તું તો મારી પોતાની થાપણ હતી પછી હું તને કેવી રીતે મારી શકું અરે આ થાપણ ના તો મને 10 વીઘા જમીન મળી છે અરે દીકરીના સોદાગર તારા જેવા બાપની ગોદ કરતા તો મને ભગવાને નરકમાં મોકલી હોત તો વધારે સુખ મળ્યું હોત રાક્ષસ છે તું રાક્ષસ હા ગૌરી હા તું સાચું જ કહે છે હું રાક્ષસ છું એટલે તો આ નાથિયાના બાપ મોહનને પણ મોતને ઘાટ ઉતારનાર બીજું કોઈ નહીં આ તારો નાલાયક બાપ જ છે મુખે સાથીઓ પકડી લો એને Ah!
माफ कर दऊं पर समाज मने क्यारे माफ नहीं करे। ए सिकंदर जो बादशाह पर हाथ गस्तो जतो रहे हो तो तू क्या जादू कोड़ी मारू छे? नहीं ना तू नहीं हेने तो होश बहुत आफिस नालायक तने खबर छे कि जारे एक बालक जन्मे त्यारे एना चपला मा खिस्सू नथी होतो अने एज बालक जारे मरी जाए त्यारे एना कफन मा पण खिस्सू नथी होतो छता पण तू आखी जिंदगी खिस्सा माटे मरी गयो छिल्ली बार आंखों खोली ने जोई ले आतारी संपत्ति ने हर एक बाप दिकरी ने मौत आपे एवं तो इतिहास में घणो लखायू पर एक दिकरी बाप ने मौत आपे एवं कदाच इतिहास ना पाना पर पहली बार लकाशे माफ करी दे बेटा बेटा गवरी मुझे माफ कर दे तारो बाप छू बेटा। अरे माफी तो मरी मरेली मानी बाप तारू मौत ज मरी मानी साची श्रद्धांजलि छे माँ
બેટા બેટા યમરાજનું તેડું આવી ગયું છે. મારી પાસે વધારે સમય નથી બેટા. જો વર્ષો તોની વાત જોઈ નથી ને દીકરો આવી ગયો છે. આજે પણ તારે માટે એટલું જ પ્રેમ છે જેટલો જેટલો પ્રેમ તારા તારા જન્મ સમયે હતો. આત્માની પ્રાર્થના તો ભગવાન સાંભળે છે. દીકરો તારી પાસે ભીખ માંગે છે. જગત ની બધી માની એક જ ઈચ્છા હોય છે જન્મ સમય પોતાના દીકરા નું માથું માના ખોળામાં હોય. એવી જ રીતે માના મૃત્યુ સમયે દીકરાના ખોળામાં માનું માથું હોય. બેટા બસ આજે આજે તે ઈચ્છા મારી પૂરી કરી છે મારા લાલ. આજે 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 હું ખૂબ ખુશ છું બેટા, ખૂબ ખુશ છું. એક વાત કહું મારા લાલ, તે તારી માને ક્યારેય સુખ નથી આપ્યું. એ વાતનું દુઃખ નથી બેટા. પણ હા, આ મા બાપ વગરની દીકરીને એની માં ક્યારેય યાદ ના આવે એટલું સુખ આપજે. હા બેટા, અંતે તો કોઈની માં થશે. મારા લાલ અને સુખી રાખજે. Ah!